Hello students, welcome to all of you in this session subject related industrial engineering. तो अपने जुदा जुदा graphical tools नो अभ्यास करी रहा छे. Okay, we have discussed various graphical tools to analyze the process in the organization. Okay, we have discussed many graphical tools in the previous session. तो જ્યારે આપણે ઓર્ગેનાઇઝેશનમાં બર્ડ્સ આઈ વ્યૂ લેવાનું હોય, ઉપરથી અવલોકન લેવાનું હોય, ઉપર વિશ્લેષણ કરવાનું હોય, તો આપણે આઉટલાઇન પ્રોસેસનો ચાર્ટનો યુઝ કરતા હતા. જો ડિટેલ વર્ઝન આપણે યુઝ કરવું હોય તો ફ્લો પ્રોસેસ ચાર્ટનો યુઝ કરતા હતા. ત્યાર પછી આપણે જો વર્કરના હાથનો અભ્યાસ કરવો હોય, વર્કરના ટુ લિમ્સનો એનાલિસિસ કરવું હોય, વિશ્લેષણ કરવું હોય, તો આપણે ટુ હેન્ડેડ પ્રોસેસ ચાર્ટનો યુઝ કરતા હતા. ઓકે, એટલે જુદી જુદી સિચ્યુએશનમાં જુદી જુદી એપ્લિકેશને, સ્પેસિફિક એપ્લિકેશને આપણે સ્પેસિફિક ગ્રાફિકલ ટૂલ્સનો યુઝ કરીએ છીએ. બરાબર, સમ મે યુ હેવ કન્ફ્યુઝ કે વિચ ગ્રાફિકલ ટૂલ્સ વેર. ઓકે, કયા ગ્રાફિકલ ટૂલનો આપણે ક્યાં યુઝ કરવો, તો દરેક ગ્રાફિકલ ટૂલનો સ્પેસિફિક એપ્લિકેશન છે અને સ્પેસિફિક યુઝ છે, રાઈટ? તો એ રીતે આપણે એનો યુઝ કરીએ છીએ. ઓકે, જેમ કે આપણે આપણે પ્રીવિયસ આગલા સેશનમાં સ્ટ્રિંગ ડાયાગ્રામ આપણે જોઈ ગયા કે લેઆઉટને આપણે ચેન્જ કરવા માટે સ્ટ્રિંગ ડાયાગ્રામનો ઉપયોગ કરતા હતા. કે જો લેઆઉટની અંદર ઓર્ગેનાઇઝેશનની અંદર લોટ ઓફ કન્જેશન હોય, લોટ ઓફ બેક ટ્રેકિંગ હોય, તો આપણે એને રિડ્યુસ કરીને આપણે જે વર્કરનું મુવમેન્ટને એલિમિનેટ, એટલે ઓછું કરતા હતા, અને બેક ટ્રેકિંગ એટલે ટ્રાફિક જે હોય એને આપણે લેઆઉટ ચેન્જ કરીને આપણે એને મિનિમાઇઝ કરતા હતા. ઓકે, સ્ટ્રિંગ ડાયાગ્રામનો ઉપયોગ કરીને. એ જ રીતે આપણે જો બ્રોડર લેવલે આપણે યુઝ કરવું હોય તો ઓપરેશન પ્રોસેસ ચાર્ટનો યુઝ કરતા હતા. હવે જો માઇક્રોમોશન લેવલે આપણે યુઝ કરવો હોય તો આપણે સીમો ચાર્ટ જોઈ ગયા કે જુદા જુદા થર્મિક્સનો ઉપયોગ કરીને આપણે માઇક્રોમોશન લેવલે વર્કરના જે હેન્ડ મુવમેન્ટ છે એનો અભ્યાસ કરતા, રાઈટ? અને જો કોઈ એમાં અનનેસેસરી મુવમેન્ટ હોય, ઓકે, તો આપણે એને સજેસ્ટ કરતા હતા, એને એક નવી મેથડ, ઓલ્ટરનેટ મેથડ આપીને જો કોઈ એમાં અનનેસેસરી મુવમેન્ટ હોય, ઓકે, કે જેથી વર્કરનો જે એફર્ટ વધારે લાગે, એના ટાઈમ મતલબ ટાઈમ વધારે લાગે, તો આપણે એને એનાલાઇઝ કરીને એક નવી ઓલ્ટરનેટ મેથડ આપતા હતા જે હાલની મેથડ કરતાં બેટર મેથડ હોય. એટલે આપણે શું કરીએ છીએ કે હાલની મેથડ અને જે નવી ઓલ્ટરનેટ મેથડ આપીએ છીએ, રાઈટ? એની વચ્ચે જે આપણે ક્રિટિકલ એક્ઝામિનેશન કરીએ છીએ એ અત્યાર સુધી આપણે જે ક્વેશ્ચનિંગ ટેકનિક છે એ અત્યાર સુધી આપણે નથી જોઈ, રાઈટ? તો એ આપણે ક્રિટિકલ એક્ઝામિનેશન ટેકનિક પછીના સેશનમાં ભણીશું, નેક્સ્ટ સેશનમાં, તો ત્યારે આપણે જોઈશું. તો આપણે એક નવી મેથડ, જે બેટર મેથડ આપીએ છીએ, એટલે જે માઇક્રોમોશન લેવલે, ઓકે, વર્કરના હેન્ડ, હાથ, લિમ્સ, ઓકે, એનો અભ્યાસ આપણે પ્રીવિયસ સેશનમાં મેમો મોશન સ્ટડીમાં આપણે કરી ગયા. ઓકે, હવે આજે આપણે જે જોવાનું છે એક સાયકલ ગ્રાફ છે અને એક ક્રોનો સાયકલ ગ્રાફ છે. તો આપણે વન બાય વન જોઈ લઈએ કે વોટ ઇઝ ધ સાયકલ ગ્રાફ. તો અહીંયા તમે જોતા હશો સાયકલ ગ્રાફ. સાયકલ ગ્રાફ શું? સાયકલ ગ્રાફ એ હલનચલનના માર્ગનો એક વિશિષ્ટ પ્રકારનો ફોટોગ્રાફ છે. એટલે જે વર્કરનું મુવમેન્ટ છે, હલનચલન છે, એનો એક વિશિષ્ટ પ્રકારનો ફોટોગ્રાફ છે. કામદારના હાથ અથવા હેલ્મેટ પર પ્રકાશિત બલ્બ મૂકવામાં આવે છે. જે વર્કર હોય એના હાથ અથવા શું હેલ્મેટ ઉપર પહેર્યો હોય, એને જે હેલ્મેટ, એના ઉપર પ્રકાશિત ઇલેક્ટ્રિક બલ્બ મૂકવામાં આવે, રાઈટ? અને તેની નિર્ધારિત કામગીરી તે કરે છે, રાઈટ? એના ઉપર બલ્બ મૂકી દેવામાં આવી અને જે કામગીરી કરે છે નિર્ધારિત, એને આપણે રેકોર્ડ કેમેરા વડે એને રેકોર્ડ કરીએ છીએ, રાઈટ? અહીંયા તમે જોતા હશો અહીંયા સાયકલ ગ્રાફિક આ
આ એક વર્કરની કામ કરવાનો એક રેકોર્ડ કરેલો છે, રાઈટ. આ દરમિયાન સ્લો સ્પીડથી સ્ટીલ કેમેરા દ્વારા ફોટો લેવામાં આવે છે, રાઈટ. કે એક જગ્યા ઉપર કેમેરાને મૂકીને શું કેમેરા દ્વારા ફોટો લેવામાં આવે છે. આ ફોટોગ્રાફમાં તેની હલનચલનનો માર્ગ એક પ્રકાશમાન અને સરંગ લીસોટાના સ્વરૂપમાં નોંધાઈ જાય છે, રાઈટ. એટલે આપણે એને રેકોર્ડ કરીને, જુદા જુદા સમયે રેકોર્ડ કરીને એક પાથ આપણે ટ્રેક કરીએ છીએ એનો, રાઈટ. પાથ એનો ટ્રેક થઈ જાય છે, રાઈટ. આ પ્રકારના ફોટોગ્રાફને સાયકલ ગ્રાફ કહે છે, રાઈટ. આને કહે છે સાયકલ ગ્રાફ. સાયકલ ગ્રાફનો ઉપયોગ હલનચલનો માર્ગ નોંધવા માટે થાય છે. ઓકે, તો આનો ઉપયોગ હલનચલન જે હોય, અનનેસેસરી મુમેન્ટ હોય, હવે આ રીતે રેકોર્ડ કરીને, આ રીતે જો નેસેસરી અનનેસેસરી મુમેન્ટ જે હોય આપણે એ રેકોર્ડ કરીને બાદમાં એને આપણે વિશ્લેષણ કરીને એક નવી મેથડ, બેટર મેથડ બતાવીએ છીએ કે જો કોઈ એમાં અનનેસેસરી મુમેન્ટ હોય, અનનેસેસરી હલનચલન હોય, તો એને આપણે વર્કરને, જેટલા પણ વર્કર હોય એ લોકોને આપણે ટ્રેનિંગ કરીએ છીએ કે આમાં આ અનનેસેસરી મુમેન્ટ છે અને આ કામને આ રીતે બેટર વેમાં કરી શકાય છે, જે તમે લોંગ ડ્યુરેશનમાં કામ કરવા માટે તમે થાક પણ ઓછો અનુભવશો, રાઈટ. એવી આપણે એક મેથડ ડેવલપ કરીએ છીએ. તો અહીંયા આપણે સાયકલ ગ્રાફ જોઈ, રાઈટ. તમે હવે આ સાયકલ ગ્રાફનો ઉપયોગ પણ સ્પોર્ટ્સમાં ઘણી વખત થાય છે. જ્યારે બોલરને ટ્રેક, બોલિંગ વખતે ટ્રેક કરવો હોય, બોલર જ્યારે બોલરની બોલિંગ વખતે જે બોલ નાખે છે, બોલ ડિલિવર કરે છે, એને આપણે ટ્રેક કરવો હોય, તો એના હાથમાં આપણે ઇલેક્ટ્રિક બલ્બ અથવા ઇલેક્ટ્રિક ઇન્સ્ટ્રુમેન્ટ ફિટ કરીને, ઇલેક્ટ્રિક બલ્બ ફિટ કરીને આપણે એની જે મુમેન્ટ છે, બોલ નાખવાની જે મુમેન્ટ છે, એને આપણે વારંવાર નંબર ઓફ ટાઈમ્સ રિપીટ કરીને એને નોંધીને, રાઈટ, રેકોર્ડ, મતલબ જે રેકોર્ડ કરીને, જેટલા પણ પોઈન્ટ્સ છે એ નોટેડ કરીને આપણે એની જે મુમેન્ટ છે એમાં ઇમ્પ્રુવમેન્ટ કરી શકાય છે, રાઈટ. બોલરની બોલિંગમાં ઇમ્પ્રુવમેન્ટ જે ડિલિવર કરે છે બોલ, એને રેકોર્ડ કરીને ઇમ્પ્રુવમેન્ટ એમાં કરી શકાય છે, રાઈટ. તો અને તમે ઘણી વખત જોઈ, ઓકે, તમે આ સાયકલ ગ્રાફ હતો, હવે ક્રોનો સાયકલ ગ્રાફ જોઈએ આપણે. તો ક્રોનો સાયકલ ગ્રાફમાં અહીંયા તમે જોતા હશો, આ એક ખાસ પ્રકારનો ગ્રાફ છે. તેમાં કામદારોની હલનચલનનો માર્ગ નોંધવા માટે જે પ્રકાશિત બલ્બ મૂકવામાં આવે છે તે સળંગ પ્રકાશતો નથી, ઓકે, પરંતુ બ્લિકિંગ કે ચાલુ બંધ થયા કરે છે, ઓકે. એટલે શું કરે છે કે વર્કર જે હોય એનું જે મુમેન્ટ હોય, જે માર્ગ ઉપર મુમેન્ટ હોય, એને શું કરે, રેકોર્ડ કરવામાં આવે. જે પ્રકાશિત બલ્બ મૂકવામાં આવે છે તે સળંગ પ્રકાશતો નથી, રાઈટ. એટલે એક સળંગ પ્રકાશતો નથી, પરંતુ બ્લિકિંગ કે ચાલુ બંધ થયા કરે છે. આ બલ્બની ચાલુ બંધ થવાની ફ્રિકવન્સી એક જ અચળ રહે છે, રાઈટ. આ બલ્બની જે ચાલુ બંધ થવાની ફ્રિકવન્સી એક જ અચળ રહે છે. આ રીતે પ્રકાશિત બલ્બની હલનચલનનો ફોટો લેવામાં આવે છે. તેનો ફોટોગ્રાફ ટપકા અથવા સ્પોટ સ્વરૂપમાં મળે છે. અહીંયા તમે જોતા હશો, આ રીતે ટપકા ફોટો ટપકાના સ્વરૂપમાં મળે છે. થોડાક ડિસ્ટન્સે ટપકાના સ્વરૂપમાં આપણે, કેમ કે લાઇટ બંધ ચાલુ બંધ થયા કરે છે, રાઈટ. તો જ્યારે આપણે રેકોર્ડ કરીએ છીએ તો એનો પોઈન્ટ, એનો સ્પોટ આ રીતે આપણને ટપકાના સ્વરૂપમાં જુદા જુદા અંતરે, થોડા થોડા અંતરે આપણને આ રીતે મળે છે, રાઈટ. તો તેમાં કામદાર, ઓકે, આ રીતે પ્રકાશિત બલ્બની હલનચલનનો ફોટો લેવામાં આવે છે ત્યારે તેનો ફોટોગ્રાફ ટપકા અથવા સ્પોટના સ્વરૂપમાં મળે છે, રાઈટ. તે ત્રુટક રેખા જેવા લાગે છે. આ ટપકાનો સૂક્ષ્મ અભ્યાસ કરવાથી ઘણી વિગતો મળે છે. અહીંયા તમે જોતા હશો ત્રુટક સ્પોટ્સ મળે છે, રાઈટ. આનો સૂક્ષ્મ આપણે અભ્યાસ કરીએ તો ઘણી બધી વિગતો મળે છે, રાઈટ. હવે આ જે દરેક ટપકું જામફળના આકાર જેવું હોય છે,
તેનો અનિવાર્ય છેડો હલનચલનની દિશા સૂચવે છે. આ જે અનિવાર્ય છેડો છે એ હલનચલનની દિશા સૂચવે છે. અહીંયા તમે ડિરેક્શન જોતા હશો, આ એની ડાયરેક્શન છે, એની દિશા છે, બરાબર. કે વર્કરનો હાથ આ રીતે મૂવમેન્ટ કરે છે આ દિશામાં, રાઈટ. કેટલો સ્લો છે, કેટલો ફાસ્ટ છે, રાઈટ. જો એ વર્કરનું જે મૂવમેન્ટ છે એ ફાસ્ટ હોય, રાઈટ, ફાસ્ટ હોય તો ટપકાનું ડિસ્ટન્સ શું હોય, વધુ હોય. અને જો વર્કરની મૂવમેન્ટ સ્લો હોય તો ટપકાની જે વચ્ચેનો ડિસ્ટન્સ જે છે, બે ટપકા વચ્ચેનો ડિસ્ટન્સ છે, ઓછો હોય, રાઈટ. તો અહીંયા તમે જોતા હશો મીડિયમ સ્પીડ, રાઈટ, અને એટલે સ્લો સ્પીડ કે ને ફાસ્ટ સ્પીડ હોય તો ડિસ્ટન્સ કેવું મળે, બે ટપકા વચ્ચેનું ડિસ્ટન્સ ઓછું મળે, રાઈટ. ને સ્લો સ્પીડ હોય તો બે ટપકા વચ્ચેનું ડિસ્ટન્સ વધુ હોય છે. તો અહીંયા તમે જોતા હશો તેનો અણીવાળો છેડો હલનચલનની દિશા સૂચવે છે. દરેક ટપકા વચ્ચેનું અંતર હલનચલનની ગતિ સૂચવે છે. ઓકે, એટલે જેટલું ડિસ્ટન્સ વધારે, મતલબ ટપકા વચ્ચેનું અંતર હલનચલનની ગતિ સૂચવે છે. માઇક્રો મોશન સ્ટડીમાં ક્રોનો સાયકલ ગ્રાફ ખૂબ જ ઉપયોગી છે. તો અહીંયા આપણે જેટલી પણ ગ્રાફિકલ ટૂલ્સ હતા મેથડ સ્ટડીને, બરાબર, મેથડ સ્ટડી એટલે કરંટ મેથડને એનાલાઇઝ કરવાના જેટલા પણ ગ્રાફિકલ ટૂલ્સ હતા એ અહીંયા આપણે ફિનિશ કરીએ છીએ, રાઈટ. હવે નવા આગલા આવતા સેશનમાં, નેક્સ્ટ સેશનમાં આપણે જે ક્રિટિકલી એક્ઝામિનેશન ટેકનિક છે, નવી મેથડ ડેવલપ કરવાની ક્વેશ્ચનિંગ ટેકનિક છે, એ આપણે જોઈશું. ઓકે, વિથ ધીસ વી કન્ક્લુડ ધીસ સેશન. થેન્ક યુ.